પાટણ ખાતે 135 પાટણવાળા વણકર સમાજ પંચ પરગણા દ્વારા કુરિવાજો અને ખોટા ખર્ચ બંધ કરીને નવીન સામાજિક બંધારણ પત્રિકાનું વિતરણ કરાયું. તાજેતરમાં જ પાટણના હાંસાપુર ખાતે વણકર સમાજ ભવનવાડી ખાતે 135 પાટણવાળા વણકર સમાજ પંચ પરગણાના આગેવાનો દ્વારા મુખ્ય બે ભાગની સંયુક્ત એકતા કરીને સમાજમાં વર્ષોથી પ્રચલિત જન્મથી લઈને મરણ સુધીના કુરિવાજો અને ખાસ કરીને સગાઈ લગ્ન પ્રસંગે કરવામાં આવતા ખોટા ખર્ચાઓ બંધ કરીને નવીન સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું હતું. સામાજિક આગેવાનો દ્વારા યુવાનોના સહયોગથી અનેક સુધારા વધારા સાથે અન્ય સમાજના સામાજિક બંધારણોનો તલસ્પર્શી અભ્યાસ કરીને આધુનિક સમયમાં સમાજ માટે નવીન બંધારણ તૈયાર થતા આજરોજ પાટણના હાંસાપુર ખાતે સમાજની વાડી ખાતે આ બંધારણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નવીન બંધારણ પત્રિકા તેમજ આજના ભોજન પ્રસાદના દાતા 135 પાટણવાળા વણકર સમાજના અગ્રણી અને ગોવ ગામના જાણીતા બિલ્ડર રમેશભાઈ મકવાણાનું આજના કાર્યક્રમમાં સમાજના મહાનુભાવો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે 135 પાટણવાળા વણકર સમાજના આગેવાનો પ્રભુદાસ સંડેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષોથી 135 પાટણવાળા વણકર સમાજ પંચ પરગણું બે ભાગમાં વહેંચાયેલું હતું, જે બે ભાગ મોતીભાઈ અને રમેશભાઈ મકવાણા જેવા આગેવાનોના પ્રયત્નોથી એકતા કરીને આજે અમે 135 અકબંધ સમાજ દ્વારા નવીન ક્રાંતિકારી બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે, જે હાલના સંજોગોમાં યથાયોગ્ય છે. આગામી તારીખ 1/6/2024 અમલ આવનાર આ સામાજિક બંધારણમાં મરણ પાછળના કુરિવાજો અને લગ્નમાં ખોટા ખર્ચ થતા હતા તેના પર પ્રતિબંધ મૂકીને દીકરીઓના ઘેર વધુમાં વધુ રૂપિયો રોકડ આપવામાં આવે તે માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી હતી. 135 પાટણવાળા વણકર સમાજના નવીન સંયુક્ત સામાજિક બંધારણમાં કરવામાં આવેલા સુધારાઓ પૈકી લગ્ન પ્રસંગે જાનમાં ડીજે, વરઘોડો, બેન્ડ વાજા બંધ કરવામાં આવેલ છે. જેના આ સામાજિક નિયમોનો ભંગ કરશે તેને સામાજિક દંડ અને સજા થશે. ઢોલ શરણાઈ તેમજ નાસિક જેવા વાજિંત્ર લાવી શકાશે. રિંગ સેરેમની, હલ્દી રસમ, પ્રી વેડિંગ બંધ, પરંતુ સાદી પીઠી, મહેંદી રસમ ઘરે કરવી, મામેરામાં બુટ્ટી, પાયલ, ચુની એમ ત્રણ દાગીના અને રૂપિયા 51,000 આપવા, પરંતુ એનાથી વધુ રોકડ રકમ આપી શકાશે. દાપાની રકમ રૂપિયા 535 નક્કી કરાઈ છે. ઉપરાંત મરણ પ્રસંગમાં એક જ દિવસનું બેસણું તથા સામાજિક વ્યવહાર રોકડમાં કરવા માટે ઠરાવેલ છે. વિધવા સ્ત્રી કોઈ પણ શૃંગાર, કપડાં પહેરવા છૂટ સહિતના મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. આજના બંધારણ પત્રિકાના વિતરણ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવીન બંધારણને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધું હતું. આજે વર્ષોથી 135 પાટણવાળા વણકર સમાજ બે ભાગમાં વહેંચાયેલો હતો. એ બે ભાગ રમેશભાઈના પ્રયત્નોથી એકતા કરી આજે અમે 135 અકબંધ ગામ, આજે નવું બંધારણ અમે વહેંચ્યું છે. એ ક્રાંતિકારી બંધારણ કે આજના જમાનાની અંદર હાલના સંજોગોમાં જે યોગ લાગ્યો, જે લોકોના નાનાથી નાના મોટો એના લક્ષ્યમાં રાખીને અને મેં આ બંધારણ બનાવ્યું, અને એ બંધારણ 135 પાટણવાળા વણકર સમાજ એનો સુચારુ અમલ કરશે. અમલ તો 2024 એનો અમલ થશે. એની જોગવાઈ એવી કરવામાં આવી છે કે જે કુરિવાજો, મરણ પાછળના કુરિવાજો, પછી લગ્નમાં જે ખોટા ખર્ચા થતા હતા એની ઉપર અમે પ્રતિબંધ મૂકીને દીકરીઓના ઘેર અમે જેમ બને તેમ વધારામાં વધારા રૂપિયા રોકડમાં આપવા એવું અમે એક બંધારણ કર્યું. 135 ગામ બધા જ આવી ગયા છે. કદાચ કોઈ વ્યક્તિ નહીં આવ્યા હોય, અને એવું હોય નહીં કે બધા વ્યક્તિઓ આવે એવું ના હોય, પણ અમે 135 ગામને અમે અમારો મેસેજ આપ્યો હતો અને આજે 135 ગામોના માણસો અહીંયા આવેલા કહેશો. એ બાકી છે, એ ગામ નથી પણ વ્યક્તિઓ છે, જે સમાજના એ બધા VIP માણસો છે, વ્યક્તિઓ છે, એટલે એમને અલગ ચોકો એમને રાખ્યો છે. એ પણ ભવિષ્યના હવે આવી આજે તમે જોયો આ માહોલ, એ જોઈને એ લોકો પણ કાલે ફરીથી વિચારીને અને અમારી ભેગું ભળી જશે એવી અમે પણ આશા રાખીએ. એમના તરફથી પહેલ કરવામાં આવશે તો અમે 100% અમારો પરગણું આખું વિચારશે. આપનું નામ? પ્રભુદાસ સંડેર.
જે અમારે જે 135 પાટણવાળા મંત્ર સમાજ છે એનું નવું બંધારણ કરેલું છે, એનું વિતરણ વિધિ હતી અને સમાજના બધા ભાઈઓને બોલાવી અને એમની હાજરીમાં આજે આ પત્રિકાનું બંધારણ જે સમાજનું છે એનું વિતરણ કરવામાં આવ્યું છે. બંધારણના અંદર નિયમો અમે લોકોએ એકદમ અત્યારે આજના સમયને અનુકૂળ કરેલા છે. ટોટલી બધા વ્યવહારો અમે કેશ ટ્રાન્ઝેક્શન કરવાનું છે અને કુરિવાજો છે એ બધા અમે ત્યાગ કરેલા છે. મરણ પાછળ થતા ખર્ચાઓ જે પણ કરેલા છે ત્યાગ કરેલો છે અને લગ્ન પાછળ જે મોટા ખર્ચા થાય છે એ પણ બંધ કરેલા છે. એટલે અમે ઘણા બધા સુધારા કરેલા છે અને બંધારણ ગરીબ માણસ અને પૈસાવાળા માણસ ગમે તેને પરવડે એવું અમે બંધારણ બનાવેલું છે. આ બંધારણનો અમલ 1/6/2024 થશે અને એ સમગ્ર 135 પાટાવાળા મંત્ર સમાજને લાગુ પડશે. એ બાકી જે છે એ લોકો પણ થોડા સમયમાં અમારી સાથે જોડાઈ જશે એ અમને આશા છે. આપનું નામ? રમેશભાઈ મકવાણા, ગામ ગૌના, બહાર રહેવાથી ચાંદખેડા, અમદાવાદ. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.